रील्स बनाओ दादा, रील्स कई वीडियो भवाजी कौन है? भवाजी आए रहना मैच तमें क्यों ना थोड़े हिम्मतनगर हमें हिम्मतनगर नाच से हमारा गोभोय रूपाल रूपाल ना चल हम घूम के आते फिर बना देते चल आओ जो भाई। तो मित्रों अमेद पर्वत पर चढ़ी चुक्या पण अहींया जे पण प्रवासी आवशे तेमना पर्वत चढ़वामां बहु ज मुश्किली पड़े छे। थाकनो अनुभव थाय छे अने थाकी ज होय छे अमुक लोको तो, अने अमुक लोको तो चढ़ी पण नथी शकता ते जेना कारणे पाछा आई जाय छे। तो मारी सरकारने एक निवेदन छे कि जो अहींया एक उड़न खटोला जेवी कोई पण एक नानी मोटी सुविधा करे कि जेना कारणे लोको आरामथी अंदर बेसी अने ऊपरनो नजारो जोई शके, ऊपर केवू छे केवू नथी ए बधुं पोतानी नजरे जोई शके। વિડીયોમાં તો જોવાના જ છે પણ પોતાની જેટલું નજરે જોવે એટલું જોવાની મજા જ કંઈક અલગ છે। તો ચલો મિત્રો અમે હવે નીચે જઈએ અને પેલા હું તું લે રાણી લખમણ આ એક મહેલ છે એ મહેલે જોવાનું છે। તો ચલો એ મહેલ જોઈએ તાણે તો મિત્રો અત્યારે અમે રણમલની ચોકી જોવા માટે જઈ રહ્યા છે અને અહીંયા અમને એક ગુફા જોવા મળી છે જો કે એનો દરવાજો તો બંધ છે અત્યારે હાલમાં પણ અહીંયા અમને એક વાત નોટિસ કરી છે કે ભાઈ અહીંયા એટલું બધું વિકાસ નથી। જો સરકારના હસ્તે આ બધું જાય ને તો એકદમ જોરદાર પ્લેસ બને એવું છે, એકદમ ગુજરાત ટુરિઝમનું બેસ્ટ ઓફ બેસ્ટ પ્લેસ બને એવું છે, દેશ વિદેશથી લોકો પણ અહીંયા ફરવા આવી શકે એવી જગ્યા છે। અમે આ બધું બહુ નોટિસ કર્યું છે। પહેલાં તો અમે તમને એક ગુફા બતાવીએ કે જે અત્યારે હાલ બંધ છે, પછી જઈએ રણમલની ચોકી જોવા માટે। તો મિત્રો ફાઇનલી અમે આ રણમલની ચોક જોવા માટે આવી ગયા છીએ અને સૌ પ્રથમ તો પહેલાં મારા ભાઈને પૂછીએ કે ભાઈ એને અહીંયા આવીને શું નોટિસ કરી, શું જોયું? તો પહેલાં તમે દિવાલ જોઈ, દિવાલ ચારે બાજુ દિવાલ છે બરાબર, અને અહીંયાથી દૂર દૂર સુધી એકદમ દૂર સુધી એ જ છે, પહાડો જોવા મળે છે બરાબર। અને જ્યાં રાજાઓનો સમયગાળો જ્યારે ચાલતો હશે ત્યારે અમે ખાલી કહેલા અમને આ ખાલી આ પર્વત ચડ્યા તો આટલો બધો થાક લાગી જાય છે, દિવાલ બનાવી હતી કેટલો થાક લાગે, તો આજે દિવાલ બનાવી હશે એક વખત એટલા બધા સંસાધનો એ નહોતો, અત્યારે તો બહુ બધા સાધનો થઈ ગયા છે અને એક વખત જે રાજાઓ આટલી બધી મહેનત કરી હશે એકદમ જોરદાર વાત છે। અને રાજાઓ એકલા રહેતા અહીં, સેનાપતિઓ રહેતા અહીં, અત્યારે સિરિયલોમાં જોઈએ ને એવું લાગે છે પણ આમ જ્યારે રિયલમાં આવે ત્યારે ખબર પડી કે આટલી બધી મહેનત કરીએ હે રાજાઓએ, એક નંબર વાત છે। અને સરકારને ખાસ કરી નિવેદન છે કે કોઈ કોઈ કરે સુવિધાઓ બધી ફેસિલિટી વધારે તો હારા મારું સરકારના હસ્તે જાય, તો કારણ કે આ જોરદાર પ્લેસ છે, લોકો અહીંયા દૂર દૂરથી આવે છે, વિદેશથી પણ આવે, સરકાર બધું વધારે સુવિધા તો વિદેશથી પણ લોકો અહીંયા ફરવા આવે, સરકાર ફેસિલિટી લાવે સારામાં સારી ફેસિલિટી અહીંયા કરે તો દેશ વિદેશથી લોકો અહીંયા આવી શકે, કારણ કે અમે અહીંયા આવ્યા તો બહુ જ મજા આવી ગયા, મને જોરદાર મજા આવી ગઈ છે। તો ચલો તાના મેં તો મને રણમલની ચોક બતાવી દઈએ, ચલો જોઈ લઈએ તારા પર ચોક, ચાલો હોય જો કે તારું માયેલું છે પણ જોઈ લઈએ તો એ હું શક હું નથી એ બધું, ચલો ના તો મિત્રો અહીંયા અમે ઉપર આવ્યા છીએ અને પાછળથી રૂઠી રાણીનો મહેલ પણ દેખાય છે, જો કે આ જે કહેવામાં આવે છે ને ઈડરિયો ગઢ જે ત્યાં પેલું લગ્ન ગીત હોય છે જે પહેણે ને ખરેખર એનામાં તાકાત હોય એનામાં હિંમત હોય ત્યારે જ પહેણે, કારણ કે આ ઈડરિયો ગઢ જીતવો એ અશક્ય વસ્તુ છે। તો ચલો એક વાર ગીત ગાઈ લઈએ તાને એટલે તમારા પણ તાજા થઈ જાય, કહીએ ઈડરિયો ગઢ જીત્યો રે હો નંદ ભર્યો,
કારણ કે આવડો મોટો ગઢ જીતવો એ લગ્ન કર્યા બરોબર જ છે, એટલા માટે એ ગીત એ રીતે બનાવ્યું છે. તો ચલો દાણા અમે જઈએ હવે નીચે. તો મિત્રો અમે અહીંયા એક વાત તર્ક કરી છે કે જે આ પગથિયો આ જે પણ રાજાના મેર મજવાનો પગથિયો છે ને એ બહુ લોભો લોભો હોય છે, અને આપણા ઘરનો પગથિયો આટલો એકદમ શોર્ટ શોર્ટ પગથિયો હોય છે. એનો અમે એક વસ્તુ તર્ક કરી છે કે જ્યાં પહેલાંના જે લોકો હોય એ બહુ હાઇટવાળા લોકો હોય અને એમના પગ પણ બહુ ઊંચા ઊંચા છે, એટલે આ રીતે લોબા લોબા પગ મૂકતા છે. અને અત્યારે તો તમે જુઓ આ રીતે આમ જેમ અધ્યા મધ્યમ અધ્યમ જ પગ મૂકવાનો, એટલે એના કારણે નાનો નાનો પગથિયો બનાવવામાં આવે છે. તો ચલો તાર તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો અમારો, સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, અને સારો ના લાગ્યો હોય તો પણ લાઈક કરી દેજો, અને તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચલો મિત્રો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો. તો ચલો બાય બાય એન્ડ ટેક કેર.